धीरेन राधेजा ऑफिशियल यूट्यूब चैनल ने सब्सक्राइब करो अने थोड़ी पढ़ो खुशियों थी भरो। टेडिंग सच्चे सच्चू के तू सोना ना दागीना क्या मुक्या विशु मम्मी मैं चोरी नथी करी मुँह तने अठवाड़ा थी पूछू छू मोढ़ा माथी मगरू ना मरी नथी पाड़ती मम्मी मारा घर में सु काम चोरी करू तारा बाप नु घर भरवा भिखारी तारो बाप अने तू पण भिखारी ओ भाभी कबूल कल्यो के तमे चोरी करी सर कुका बाने खोटो गुस्सो लावो सो पर देवा पर मैं चोरी नथी करी तो हूं सु काम कबूल करू अच्छा चलो मोनी लीधु मने एक बात नो जवाब आलो के घर मो छे चेकलो चार जन एक तम एक ऊ एक बा अने एक मोटा भाई नोनी बुन सर ये तो 15 दाड़ा थी मो मन तो आ गई सर हे तो चोरी कोण कर ऊ ના બા ના મોટા ભાઈ એ તો કરે જ નહીં તો વજુ કોણ સમજી લો અને સમજીને કહી દો કે કરી જા જો તમે આવ્યું હોય ને તમારા બાપને તો હોય જો હોય તો ત્યાંથી જે વજુ ગજું પાછું લેતા આવો તો ઘરની આબરૂ ઘરમાં રહેશે હજુ કહું છું સ્વીકારી લો દેવા હવે તું ચૂપ રહેજે સીધી આંગળે ઘી નહીં નીકળે ચલ ખોટી માર ખાઈ કબૂલી લે તો શું થાય કબૂલી લેવાનું લીધું તું બર્યું હોય તો અહીં દીકરી સેજલ કોણ મને ઓળખી હું દશા દશામાં માં મારા દુઃખનો તમાશો જોવા આવ્યા છો હું જાણું છું તે ચોરી નથી કરી તોય મારું આખું પરિવાર અને મારા પતિ પણ એવું જ માને છે કે મેં ચોરી કરી છે પણ તારે ગભરાવાની જરૂર નથી કાલે સવારે તારા તકિયા નીચેથી એક લીલો રૂમાલ મળશે એ પાથરીને જોજે એમાં ચોરનો ચહેરો દેખાશે ભલે માં દશામાએ કહ્યું રૂમાલ સેજલ હા તને શું લાગે છે કે ઊંઘી ગયો હતો ના હું જાગું છું મારી તો રાતની ઊંઘો ખરાબ થઈ ગઈ છે અરે આખો આખો સોનાના દાગીનાનો ડબ્બો ગાયબ થઈ ગયો છે અરે હું નાનો હતો ને ત્યારથી એ ડબ્બો આ ઘરમાં છે સોનાના દાગીનાનો તો અત્યાર સુધી નથી ચોરાયો તો નવી તો તું આવી છે કદાચ તારાથી ભૂલ થઈ હોય કંઈ પણ ગડબડ થઈ હોય તો તું મને કહી દે તારો ગુનો તું સ્વીકારી લે હું એ વાતને મારી રીતે દબાવી દઈશ અરે હું આ વાતથી તો હેરાન પરેશાન થઈ ગયો છું પરેશાન તો હું થઈ ગઈ છું તમારે જોવું જ છે ને કોણે ચોર્યો છે હા ચલો મારી સાથે તમારા દાગીનાનો ચોર જ જોવો છે ને હા એ જ જોવો છે બતાવો હે દશામાં હવે બધું જ તારા ભરો છે હવે જો આ બધું નાટક ચેટક કરવાની જરૂર છે તમે કબૂલી લો કે તમે ચોરી કરી છે દેવા આમાં દાગીનાનો ચોર દેખાશે આમાં ચોર કેમ ઘરમાં ચોરી કરી અને આ દાગીના તું ક્યાં વેચીને આવ્યો એ પણ આમાં જ છે જો જો
જોયું અરે તે આપણું નહીં માનું નહીં આખા ખાનદાનનું નામ ડૂબાડી નાખ્યું આ ધંધો કરવાની તારે શું જરૂર હતી વો બેટા મને માફ કરી દે મારા છોકરાના આંધ્રા પ્રેમના ખાતર મેં તારા પર ખોટા આક્ષેપો મૂક્યા ના મા મા તો મા જ હોય ને આબરૂ દૂર ધાણી કરી અને ચૂડે આરામથી સૂતી છે અને હવે ચૂંટી ના મુકાય. આજે કેટ કેટલા મહિનાઓ થઈ ગયા પણ મારો દીકરો હજી સાજો નથી થયો. કેટ કેટલી દવાઓ કરી, કેટ કેટલા ડોક્ટરો બદલ્યા. મને લાગે છે કે મા દશામાંનો કોપ ઉતરે છે. દીકરા, તને જે ત્રાસ આપ્યો એના લીધે દશામાંએ મારા છોકરાની હાલત કરી. હવે તું દશામાંને પ્રાર્થના કર જેથી મારો દીકરો સાજો થઈ જાય. તમે ચિંતા ના કરો, મા દશામાં બધું સારું કરી દેશે. મમ્મી, મોટાભાઈ, મોટાભાઈ, અરે છો સાજો થઈ ગયો બેટા. સાજો થઈ ગયો મોટાભાઈ, વાહ. દીકરી પૂજા, ખરેખર તારી દશામાં અરજ સાંભળી અને મારા દીકરાને સાજો કરી દીધો. બધી વાત હવે બધી કુટેવો છોડી અને મસ્ત જીવન જી. બોલો દશા માતાજી જય. હું દશા, દશામાં હું ક્યાંય દેખાતી નથી પણ હંમેશા તમારી આસપાસ રહું છું. સારા કર્મ કરનારને સારું ફળ અને ખોટા કર્મ કરનારને ખોટું ફળ આપું છું. અરે સુષ્મા, કોલેજ જાય છે? હા ચાલ, હું પણ કોલેજ જઉં છું. તને કોઈ પ્રોબ્લેમ ના હોય તો ચાલ મારી સાથે. હા હા, એમ પણ હું ક્યારની બસની રાહ જોઉં છું, હજુ આવી નથી. અરે વાંધો નહીં, વાંધો નહીં, ચાલ ફટાફટ. દુશ્મનના દીકરા સાથે મારી બેન. આવ સુષ્મા, આવ કોલેજ જઈ આવી. નહીં હા ભાઈ, જોઈ હતી મેં તને કોઈની બાઇક પાછળ. એમાં એવું હતું ને ભાઈ કે હું બહાર બસ સ્ટેન્ડે બસની રાહ જોતી હતી અને બસ આવી નહીં, બસ લેટ હતી
એટલે પેલા મનસુખભાઈના વિધવા નહીં પેલા શારદાબેન, એમનો દીકરો દેવાંશ ત્યાંથી જતો હતો, તેણે મને લિફ્ટ આપી અને એ દેવાંશ પણ મારી જ કોલેજમાં ભણે છે. એટલે દેવાંશને ફસાયો એમ ને? ભાઈ આ તમે શું બોલો છો, મેં કોઈને નથી ફસાયો. નથી ફસાયો તો ફસાવે ને. શું ભાઈ તમે આ શું બોલો છો? હા તું એને તારી પ્રેમ જાળમાં એવો ફસાવ કે તારા ચુંગળમાંથી છટકી ના શકે. પણ ભાઈ શું કામ, અને મારા મનમાં એના માટે એવું કંઈ જ નથી. પણ મારા મનમાં છે, બદલો લેવાનો છે એની સાથે. બદલો? બદલો શાનો બદલો? એ દેવાંશનો મરી ગયેલો બાપ છે ને મનસુખ, એણે આપણા બાપ દાદાની બધી જ જમીન પચાવી પાડી હતી. મોટા ભાઈ હવે એ બધી ચિંતા તમે મારી પર છોડી દો, હું એને એવો પ્રેમજાળમાં ફસાવીશ ને, આપણી જમીન તો પાછી લઈશ જ, પણ એની પાસે જે કંઈ પણ હશે ને એ બધું લઈ લઈશ અને એને રોડ પર રખડતો કરી દઈશ. વાહ હવે તું મારી બેન ખરી. આવી ગયો દીકરા દેવાંશ કોલેજથી? હા મમ્મી. આજ તો કઈ ખુશ લાગે છે ને? ના ના એવું કઈ નહીં, હું તો ખુશ જ છું ને. છોકરી બોકરી તો ચક્કર નથી ને? અને જો છોકરી બોકરી ચક્કર હોય તાવા બાવા લફડામાં પડીશ નહીં, કારણ કે તારા કોલેજનું આ છેલ્લું વરસ છે. હા મમ્મી મને ખબર છે મારી આ કોલેજનું છેલ્લું વરસ છે, તું સમજે છે એવું કઈ નથી. ચાલ મમ્મી મને બહુ જ ભૂખ લાગી છે, જમવાનું કાઢ. હાય સુષ્મા. હાય. આજે કેમ વહેલી વહેલી આવી ગઈ છું? હજી તો કોલેજના દરવાજા બી નથી ખુલ્યા. તું પણ તો વહેલો વહેલો આવી ગયો છે. એકચ્યુઅલી મારે એક કામ હતું, એ જલ્દી પતી ગયું, તો મને થયું ક્યાં હું ઘરે જઉં તો સીધો કોલેજ આવી ગયો. પણ તું કેમ વહેલી આવી ગઈ છું? સાચું કહું દેવાન, ગઈકાલે આપણે મળ્યા ને એ પછી આખી રાત મને તારા વિચારો આવ્યા. ક્યાંક મારા પ્રેમમાં તો નથી પડી ગઈ ને? એ હવે તારે જોવાનું. સાચું કહું સુષ્મા, તો મને પણ આખી રાત ઊંઘ નથી આવી, મને પણ તારા વિચારો આવતા. સાચી દેવાન. કેમ સુષ્મા ચૂપ છે, બહુ જ ઉદાસ લાગે છે. ના ના એવું કંઈ નથી. ના ના કંઈ હોય તો કહે મને. ના દેવાન એવું કંઈ જ નથી. અરે સુષ્મા તું મને પારખું માને છે? કંઈક તો છે, કે મને તને મારા સમજો, તારે કહેવું જ પડશે. દેવાંશ હું તને પારખો નથી માનતી. 3 મહિનાનું ભાડું ચડી ગયું છે અને તને તો ખબર જ છે કે ભાઈનો પગાર આટલો અમથો આવે છે એમાં ઘરનું પૂરું નથી થતું. આમ તો 15,000 ભરવાના છે, પણ જો ક્યાંક 10,000નું સેટિંગ થઈ જાય ને તો પણ ચાલશે. અરે આટલી નાની વાત, લે 10,000. દેવાંશ આવું કઈ રીતે લઈ શકું? અરે હું કોલેજની ફી ભરવા લાવ્યો હતો, હું ફી કાલે ભરી દઈશ. દેવાંશ તું મને શરમમાં નાખે છે, અને આ તો ભાઈને પણ નહીં ગમે કે મેં તારી પાસેથી પૈસા લીધા. પણ તારે ભાઈને કહેવાની જ ક્યાં જરૂર છે, તારે એવું કહેવાનું કે હું ઉછી ના લાવી છું. પણ દેવાંશ આ હું તું લઈને રાખ. દેવાંશ કે આજે મને પૈસા ના આપ્યા હોત ને તો અમારે મકાન ખાલી કરવું પડત. થેન્ક યુ દેવાંશ. આમાં ક્યાં થેન્ક યુ કહેવાની જરૂર છે, ચાલ કોલેજ જવાનું છે. હા. અરે આવી ગઈ સુષ્મા. હા ભાઈ. કોઈ દાવ માર્યો કે નહીં? હા ભાઈ આ લો 10,000 રૂપિયા. ખાલી 10,000 રૂપિયા? આ 10,000 રૂપિયા તો દોસ્તો સાથે પાર્ટીમાં પૂરા થઈ જશે. કોઈ મોટો દાવ માર મજા આવે. અરે ભાઈ વખત આવવા દો, પછી એવો મોટો દાવ મારીશ ને. જે કરવું હોય ને જલ્દી કર, મને પૈસાની તાલાવેલી લાગી છે. હા ભાઈ મારે પણ એને રોડ પર રખડતો જોવો છે. અરે સગાઈની ક્યાં વાત કરો છો, હજી તો મારા છોકરાનું આ છેલ્લું વરસ છે, તો આપણે સગાઈની પછી વાત કરીશું. જય શ્રી કૃષ્ણ. મમ્મી થઈ ગયો કોલેજ જવા તૈયાર? ચા નાસ્તો કર્યો ને? ચા નાસ્તો કરી લીધો, તૈયાર થઈ ગયો છું. મમ્મી મને 10,000 રૂપિયા જોઈએ. શેના માટે? કોલેજની ફી ભરવાની છે.
પણ બેટા તું કાલે તો કોલેજની ફી ભરવા માટે મારી જોડેથી 10,000 લઈ ગયો, તે રૂપિયાનું તે કરીશું? એ 10,000 રૂપિયા વપરાઈ ગયા. તે ક્યાં વાપર્યા એ રૂપિયા? મમ્મી તમને લાગે છે હું પૈસા આડા રસ્તે વાપરીશ? બેટા પણ હું એટલું તો પૂછી શકું ને કે તે રૂપિયાનું કરીશું? મમ્મી તમને મારા પર ભરોસો નથી? અરે મમ્મી આ રૂપિયા મિલકત આપણે તો વાપરવાની છે. બેટા વાપરવાના છે, ઉડાવવાના નથી. તને મારા પર ભરોસો ના હોય તો ના આપીશ. બેટા મને તારા પર પૂરેપૂરો ભરોસો છે. સારું બેસો, લઈ આવું છું. થેન્ક યુ મમ્મી. સારું હું જાઉં છું કોલેજ. ઓકે બાય. અરે શું થયું સુષ્મા, કેમ તે અચાનક કોલ કરીને મને બોલાવ્યો? હું તને શું કહું, હવે મારે પણ તને કશું નથી કેવું. અરે પણ થયું શું સુષ્મા? અરે બોલ. દેવાંશ તું મને ભૂલી જાવે. અરે પણ તું આવી વાત કેમ કરે છે, બોલને પણ શું થયું? દેવાંશ જ્યારથી તું મારા પ્રેમમાં પડ્યો છે ને ત્યારથી મારા બધા દુઃખો આવીને તારી ઉપર પડ્યા છે. હવે હું તને વધારે દુઃખી કરવા નથી માંગતી દેવાંશ. એટલે તું મને પારકો સમજે છે? બોલ શું થયું? મારા મોટા ભાઈની બંને કિડની ફેલ થઈ ગઈ છે. હા તો એમનો ઈલાજ કરાવો. ઈલાજ? કઈ રીતે ઈલાજ કરાવું? તને ખબર તો છે ખાવાના 2 ટકના રોટલા માંડ મળે છે અને ડોક્ટરે ઓપરેશનના 5 લાખ રૂપિયા કીધા. બસ આટલી જ વાત છે? તું ભાઈના ઈલાજની તૈયારી કર, પૈસાની સગવડ હું કરીશ. ના દેવાંશ, હું હવે તારા પાસેથી એક પણ પૈસો લેવા નથી માગતી. તને કીધું ને તું પૈસાની ચિંતા ના કરીશ, તું ભાઈના ઈલાજની તૈયારી કર, પૈસાની સગવડ હું કરીશ. અરે કઈ હોસ્પિટલમાં છે ભાઈ? હું પણ તારી સાથે જ રહીશ. ના દેવાંશ, તારે સાથે રહેવાની જરૂર નથી. જો ભાઈને ખબર પડશે ને કે હું તારા પ્રેમમાં છું તો એમને નહીં ગમે, એ જૂનવાણી વિચારના છે ને એટલે. પણ તું ચિંતા ના કરીશ, હું સમય આવતા એમને બધું સમજાવી દઈશ. અરે છોડ આ બધી વાતો, તું તારા ભાઈના ઈલાજની તૈયારી કર, હું પૈસાની સગવડ કરીને આવું છું. અરે મમ્મી મમ્મી મમ્મી. અરે કેમ બેટા માફડો માફડો થઈને આવ છે ને આવી રીતે બૂમો પાડે છે તું મને? અરે મમ્મી મને 5 લાખની અર્જન્ટ જરૂર છે. 5 લાખ રૂપિયા? શું કરવા છે તારે 5 લાખ રૂપિયાને? અરે તું છેલ્લા કેટલાય સમયથી મારી જોડેથી કે કેટલા રૂપિયા લઈ ગયો છે તો એનું કોઈ કારણ પણ તું નથી આપતો. શું કરે છે તું આ બધા રૂપિયાનું? અરે મમ્મી હું કોઈ આડા રસ્તે તો નહીં વાપરતો હોઉં ને. તો તું જે સીધા રસ્તે વાપરે છે ને એ સીધો રસ્તો તો બતાય મને. જો મમ્મી તમને મારા પર ભરોસો ના હોય ને તો પૈસા ના આપશો, નથી જોઈતા મારે. બેટા હું તને રૂપિયા તો આલું છું પણ આ છેલ્લી ફેરી. લે 5 લાખ રૂપિયાનું છે. નામ કોનું લખવાનું છે? નામ તો હું લખી દઈશ. છેલ્લા કેટલાય સમયથી દેવાંશ મારી પાસે પૈસા લઈ જાય છે. અરે કઈ આડા રસ્તે તો નહીં ચડી ગયો હોય ને? અરે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે, તું બોલ ક્યાં લઈને આવું? હું ઉપાડી લઈશ.
ભાઈ તમે કહેતા હતા ને કે કોઈ મોટો દાવ માર, જો આમે મોટો દાવ માર્યો 5 લાખ રૂપિયાનો ચેક. વાહ મારી બેન વાહ, લાવ બતાવ તો ખરી કે 5 લાખમાં કેટલા મીંડા હોય છે. ચાલ જલ્દીથી આને આપણે વટાઈ આવીએ. આ તો કરસનભાઈનો દીકરો સાગર, શું કામ કરતો હશે આ બધું? ખબરદાર, જો એક ડગલું પણ આગળ વધ્યા છો તો આ બધા કારસ્તાન તારા છે એમ ને. પધારો પધારો મનસુખભાઈના ધર્મપત્ની શ્રી ગંગા સ્વરૂપ શારદાબેન પધારો. એટલે તમે બંને લૂંટી રહ્યા છો મારા દીકરાને? લૂંટી નથી રહ્યા, હકના પૈસા લઈ રહ્યા છે અમે. કયા હકના? એ જ હકના પૈસા કે જે તમારા પતિ મનસુખભાઈએ મારા બાપુજી પાસેથી જમીન લીધી હતી ને, એ હકનું. સાગર તારી કોઈ ભૂલ થતી લાગે છે, તું ગામમાં કોઈને પણ જઈને પૂછી આવ. એ જમીન છે ને તારા બાપુજી જોડેથી અમે રોકડા રૂપિયા લઈને ખરીદી છે. પણ મારે નથી વેચવી. શું નથી વેચવી? એનો તો દસ્તાવેજ પણ થઈ ગયો છે, અને જો તારે દસ્તાવેજ જોવો હોય ને તો મારા ઘેર આવીને જોઈ લેજે. અને હા, તારા બાપુજીને અમે પૈસા છે ને ચેકથી ચૂક્યા છે, કઢાવી લેજે બેન બીટે. અને એ છોકરી રાખી લે 5 લાખ રૂપિયા મારા છોકરાને આઝાદ કરવા બદલ. જો આજ પછી મારા છોકરાને તારું મોઢું પણ બતાવ્યું છે ને તો મારા જેવો કોઈ ગુંડું નહીં. અમે નવરા પણ નથી, એટલે તમે અમારી જમીન પાછી નહીં આપો હે ને? ના, જોઈ લઈશું કોર્ટમાં. અરે જોઈ લેજે, જા. એ દશામાં દેવાંશના બાપુજીએ કાળી મજૂરી કરીને જમીન ખરીદેલી, અને આજે કરસનભાઈનો દીકરો સાગર આ જમીન પાછી લેવા ઉભો થયો છે. એ દશામાં હવે તું જ આનો રસ્તો કાઢજે. સાગર, એ સાગર, ઊંઘે છે કે જાગે છે? હું દશા, દશામાં. સાંભળ, તારા પાપનો ઘડો હવે ભરાઈ જવા આવે છે. તારા પાપનો ઘડો ફૂટી જાય એ પહેલા તું પાછો વળી જા. મારી શું ભૂલ થઈ માં? આ ટાટલા કાળા કામ કરીને પૂછે છે કે શું ભૂલ કરી? પેલી શારદા અને તેના દીકરાને જ્યારથી તે લૂંટવાનું શરૂ કરી છે ને ત્યારથી હું તારા પર ક્રોધિત થઈ ગઈ છું. માં, મને માફ કરી દો. માં, મને માફ કરી દો. માફી મારી નહીં, એ માં દીકરાની માંગી લેજે. અને હવે જો તું એવું નહીં કરે ને તો તારી માઠી દશા શરૂ થઈ જશે. માં, કાલે જઈને મા દીકરાની માફી માંગી લઈશ અને લૂંટેલું બધું જ ધન પાછું આપી દઈશ. મા, તું જ ધન પાછું. મા, અરે ભાઈ શું થયો? તમે કોની જોડે વાતો કરો છો? બેન, મા દશામાં પ્રગટ થયા હતા. એમણે મને કહ્યું પેલા મા દીકરાની માફી માંગી અને બધું લૂંટેલું ધન પાછું આપી દે. આપણે એમની માફી માંગીને બધું લૂંટેલું ધન પાછું આપી દઈશું. હા ભાઈ, ચલો આપણે કાલે સવારે જ જઈને એમની માફી માંગી લઈએ. હે મા દશામાં, અમારી ભૂલ માફ કરી દેજો. અમે કાલે જ જઈને દેવાંશની અને એના મમ્મીની માફી માંગી લઈશું. અમને માફ કરી દેજો. માં, માફ કરી દેજો. જય દશામાં. શારદાબેન, શારદાબેન, તું અહીંયા પાછો આવ્યો? પૈસા પડાવવા તો નથી આવ્યો ને? ના, હું તમારી માફી માંગવા માટે આવ્યો છું. માફી માંગવા? આ તારું બીજું કોઈ નાટક તો નથી ને? ના, મા દશામાએ મારી આંખો ખોલી દીધી છે. મેં તમારી સાથે જે કર્યું ને બહુ જ ખોટું કર્યું. આ લો તમારો ચેક, પાછો આપવા માટે આવ્યો છું.
અને જે બીજા પૈસા છે ને મારાથી વપરાઈ ગયા છે એ હું ધીમે ધીમે કરીને ચૂકવી દઈશ. ના બેટા, માં દશામાનું આપેલું અમારા ઘરમાં ઘણું બધું છે, એ પૈસા તું તારી પાસે જ રાખ. માં, તું દેવાંગ સાથે તો પ્રેમનું નાટક કરતી હતી, પણ આ નાટક કરતા કરતા ક્યારે હું સાચી લાગણીથી બંધાઈ ગઈ મને ખબર જ ના પડી. પણ માં, શું આ નાટક હકીકતમાં બદલાઈ શકાય એમ નથી? મને મારી દશામાં ઉપર પૂરેપૂરો ભરોસો છે, એ જે કંઈ કરશે ને એ સારું જ કરશે. શું કહે છે દીકરા દેવાંશ? લો શરમાયા. બોલો દશા માત કી જય.